ધારો કે આપણી પાસે એક અપૂર્ણાંક છે 9 ના છેદમાં 10, અને તેમાં એક બીજો અપૂર્ણાંક ઉમેરીએ 1 ના છેદમાં 6, તો તેનું પરિણામ શું મળે? જુઓ કે આ બંનેના છેદ જુદા જુદા છે, માટે તેનો સરવાળો કઈ રીતે કરવો તે માટે આપણી પાસે છેદ સમાન હોવા જોઈએ. માટે આ બંને અપૂર્ણાંકોને તેવા અપૂર્ણાંકોમાં ફેરવીએ જેના છેદ સમાન હોય. સમાન છેદ મેળવવા માટે તમે શું વિચારો છો? જુઓ, સમાન છેદ એ એવી સંખ્યા હોવી જોઈએ જે આ 10 અને 6નો સામાન્ય અવયવી હોય. હવે 10 અને 6નો સામાન્ય અવયવી કયો છે તે માટે લઘુત્તમ સામાન્ય અવયવી શોધવો પડે. સૌથી સારો ઉપાય એ છે કે છેદમાં રહેલ સૌથી મોટી સંખ્યા જુઓ, જે અહીં 10 છે. હવે કહો કે 10 એ 6 વડે વિભાજ્ય છે? ના, તે નથી. હવે 10નો બીજો અવયવી લઈએ, 20. શું 20 એ 6 વડે વિભાજ્ય છે? ના, તે પણ નથી. 30 એ 6 વડે વિભાજ્ય છે? હા, 30 એ 6 વડે વિભાજ્ય છે. જુઓ કે આપણે 10ના અવયવી લીધા અને જોયું કે તેમાંથી કયો સૌથી નાનો અવયવી છે જે 6 વડે વિભાજ્ય હોય. આમ 30 એ 6 વડે પણ વિભાજ્ય છે. માટે બંને અપૂર્ણાંકોને એ રીતે ફરીથી લખીએ જેથી બંનેના છેદમાં 30 મળે. 9 ના છેદમાં 10ને કઈ રીતે લખીએ જેથી છેદમાં 30 મળે? તે માટે આ છેદને 3 વડે ગુણીએ. હવે જો આ અપૂર્ણાંકની કિંમતમાં ફેરફાર કરવો ન હોય તો અંશને પણ તે સંખ્યા વડે જ ગુણવું પડે. જુઓ કે અંશ અને છેદ બંનેને 3 સાથે ગુણતા અપૂર્ણાંકની કિંમતમાં કોઈ ફરક પડશે નહીં. માટે 9 × 3 = 27. આમ 9 દશાંશ અને 27 ત્રીસાંશ એ સરખી જ કિંમત દર્શાવે છે. છેદમાં 30 મળે એ રીતે આપણે તેને લખ્યું છે. હવે 1 ના છેદમાં 6ને પણ તે રીતે જ લખીએ. આમ 1 ના છેદમાં 6 = કઈ સંખ્યાના છેદમાં 30 મળે? વિડીયો અટકાવીને પહેલા જાતે કરી જુઓ. 6 પરથી 30 મેળવવા 6ને 5 સાથે ગુણવું પડે. આમ જો છેદને 5 સાથે ગુણીએ તો અંશને પણ 5 સાથે ગુણવું પડે. તેથી 1 × 5 = 5. આમ 9 ના છેદમાં 10 એ 27 ના છેદમાં 30 જેટલી કિંમત ધરાવે છે અને 1 ના છેદમાં 6 એ 5 ના છેદમાં 30ને બરાબર છે. હવે તેનો સરવાળો કરી શકાય. કોઈ એક સંખ્યાના ત્રીસાંશને બીજી સંખ્યાના ત્રીસાંશમાં ઉમેરતા આમ તે મળે 27 + 5/30 = 32 ના છેદમાં 30. આ અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત રૂપ પણ મેળવી શકાય. 32 અને 30 બંને 2 વડે વિભાજ્ય છે. માટે જો અંશ અને છેદ બંનેને 2 વડે ભાગીએ તો અંશ ભાગ્યા 2 = 16 અને છેદ ભાગ્યા 2 = 15. આમ તે મળે 16 ના છેદમાં 15. તેને મિશ્ર સંખ્યામાં લખતા 15 એકા 15 અને શેષ વધે 1. ચાલો બીજું ઉદાહરણ જોઈએ. ધારો કે 1 ના છેદમાં 2નો 11 ના છેદમાં 12 સાથે સરવાળો કરવાનો છે. વિડીયો અટકાવીને પહેલા જાતે પ્રયત્ન કરી જુઓ. પહેલાની જેમ જ સામાન્ય છેદ મેળવવો પડશે. છેદ સમાન હોય તો સરવાળો ઝડપથી થઈ શકે. સામાન્ય છેદ મેળવવા 2 અને 12ના સામાન્ય અવયવી વિશે વિચારીએ. ખરેખર તો 2 અને 12નો લઘુત્તમ સામાન્ય અવયવી એટલે કે લસા મેળવવાનો છે. તે માટે બંનેમાંથી જે મોટી સંખ્યા છે તેના અવયવી જોઈએ. 12નો પહેલો અવયવી 12 છે. 12 એ 2 વડે વિભાજ્ય છે? હા, ચોક્કસ 12 એ 2 વડે વિભાજ્ય છે. આમ 12 એ 2 અને 12નો લઘુત્તમ સામાન્ય અવયવી છે. માટે બંને અપૂર્ણાંકના છેદમાં 12 મળે તે રીતે ફરીથી લખીએ. તેથી 1 ના છેદમાં 2 = કઈ સંખ્યાના છેદમાં 12 મળે? 2 પરથી 12 મેળવવા તેને 6 સાથે ગુણવું પડે. માટે અંશને પણ 6 વડે ગુણતા 6 એકા 6. જુઓ કે 1/12 અને 6/12 એ સમાન છે. 2 ના અડધા 1 અને 12 ના અડધા 6. હવે
11 ના છેદમાં 12 ને કઈ રીતે લખીએ જેથી છેદમાં 12 મળે? તેના છેદમાં પહેલેથી 12 છે જ, માટે તેમાં કોઈ ફેરફાર કરવાની જરૂર નથી હવે બંનેનો સરવાળો કરતા 6 11 છેદમાં 12 બરાબર 6 11 17 છેદમાં 12 તેને મિશ્ર સંખ્યામાં ફેરવતા 12 એકા 12 અને શેષ વધે 5 આમ 1.5 12 અંશ વધુ એક ઉદાહરણ લઈએ માની લો કે 3/4 નો 1/5 સાથે સરવાળો કરવાનો છે ફરીથી પહેલા જાતે પ્રયત્ન કરી જુઓ અહીં પણ છેદ સમાન નથી માટે તેને એ રીતે લખીએ જેથી તેમનો છેદ સમાન મળે તેથી ફરી વખત આ બંનેનો લસા લેતા મોટી સંખ્યાથી શરૂ કરીએ 5ના અવયવી ચડતા ક્રમમાં જોતા જઈએ જ્યાં સુધી 4 વડે વિભાજ્ય હોય તેવો અવયવી ન મળે 5 એ 4 વડે વિભાજ્ય નથી 10 ને પણ 4 વડે નિશેષ ભાગી શકાય નહીં 15 પણ વિભાજ્ય નથી 20 એ 4 વડે વિભાજ્ય છે ખરેખર તો 4 અને 5 નો ગુણાકાર જ 20 થાય આમ આ બંનેના છેદમાં 20 મળે તે રીતે તેમને ફરીથી લખીએ 3/4 ને કઈ રીતે લખીએ જેથી કોઈ સંખ્યાના છેદમાં 20 મળે જુઓ કે 4 પરથી 20 મેળવવા તેને 5 સાથે ગુણવું પડે માટે અંશ 3 ને પણ 5 વડે ગુણતા આપણને મળશે 15 અંશ અને છેદ બંનેનો 5 સાથે ગુણાકાર કર્યો 3/4 અને 15/20 ની કિંમત સમાન જ છે હવે 1/5 ને કઈ રીતે લખીએ જેથી છેદમાં 20 મળે 5 પરથી 20 મેળવવા 4 સાથે ગુણાકાર કરવો પડે માટે અંશમાં રહેલ 1 ને પણ 4 સાથે ગુણવું પડે તેથી અંશમાં મળે 1 × 4 = 4 જેથી નવો અપૂર્ણાંક મળે 4/20 હવે બંનેનો સરવાળો કરતા તે મળે 15 + 4 = 19/20 આમ તે થઈ ગયું